नमस्कार विद्यार्थी मित्रों, आप सब जाणो छो के हवे आपनी जे परीक्षा छे, आपणे मंथली एग्जाम जे छे ए हवे स्टार्ट थई रही छे। तो आपणे बोर्डनी एग्जामनी वात करीए तेनी प्रिपरेशन आपणे अत्यारथी ज करवी पड़शे। ओके, तो तमे बधा बहु सारी रीते वाँचो छो, तमे बधा सारी रीते मेहनत करो छो, एवा अमने न्यूज पण मळे छे, बरोबर। तो अमे बधा એ બદલ કહેવાય કે ખૂબ તમને શુભેચ્છા પાઠવી છીએ કે તમે એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપો। ઓકે, તમે આઈ હોપ બધે એવું સારી રીતે વાંચેલું જ હશે અને સારી રીતે મહેનત પણ તમે કરો છો, પણ આ મહેનત કર્યા બાદ પણ એક એવો અગત્યનો ઘટક છે કે જે આપણને સારા માર્ક અપાવવામાં સારો એવો મદદરૂપ છે કે જેનું નામ છે પેપર પ્રેઝન્ટેશન। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે બધા લખો છો એ ઓબ્વિયસલી બહુ ઓલમોસ્ટ બધાના પેપરમાં બધું સાચું લખેલું હોય છે, પણ આપણે જે રજૂઆત કરીએ છીએ એમાં પણ આપણા માર્કમાં થોડોક ડિફરન્સ આવે। હું એમ નથી કહેતો કે તમે બહુ સારી રીતે એકદમ સારા સુઘડ અક્ષરે લખો તો તમે ખોટું લખ્યું હોય તે પણ સાચું પડે, એવું ન હોય। હા, પણ તમે સાચું લખેલું હોય અને તમારું પ્રેઝન્ટેશન ખૂબ જ સારું હોય તો તમારા માર્ક ચોક્કસ ઇન્ક્રીઝ થાય, તમને થોડાક માર્ક વધારે મળે મળે અને મળે છે। હવે એમનો માર્ક ન મળે પણ તમારા માર્ક જે છે બને એટલા ઓછા કાપે, કારણ કે તમારું પ્રેઝન્ટેશન જ એવું સારું હોય, તમે જે મેઇન મેઇન મુદ્દા હાઇલાઇટ કરતા હોય તો એક્ઝામિનર છે એ તમને પૂરેપૂરા માર્ક આપે એની શક્યતા ખૂબ જ વધારે હોય। ઓકે, તો આપણે એની તૈયારી અત્યારથી જ કરવી પડશે, એટલે કે આપણે પ્રેઝન્ટેશન જે છે એ આપણે બહુ સારી રીતે આપણે પૂરું પાડવું પડશે પેપરની અંદર। હવે એના માટે આપણે શું કરીશું, તો કે એના માટે જો સૌથી પહેલા હું તમને એક મસ્ત અમુક હિન્ટ આપું છું, મારી પાસે અહીંયા આપણા સ્કૂલની તેના લાઈવ એક સપ્લી પણ છે, આ સપ્લીમાં આપણે કેવી રીતે પ્રેઝન્ટેશન કરી અને પછી હું તમને ફોટા દ્વારા તમને બધું દેખાડીશ। તો જો વિદ્યાર્થી મિત્રો, જર્નલની પહેલા તો આવી કોઈ એક સપ્લી હોય, હવે આ સપ્લીમાં તમે ગમે ત્યારે રફ કામ કરતા હોય તો પાછળની બધું સૌથી પહેલા હેડિંગ માં લેવું રફ કામ અને પછી અહીંયા બધું તમારે રફ કામ કરવું, ક્લિયર। અગર ઘણા વિદ્યાર્થીઓ એવું હોય કે પેન્સિલથી રફ કામ અહીંયા કરે પછી ઇરેઝ કરવાનું ભૂલી જાય, એવું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા રફ કામ લખી નાખ્યું છે, આખું રફ કામ જે છે એ પછી અહીંયા તમે કરો તો વાંધો ન આવે। હવે સૌથી પહેલા આપણી જે કઈ પણ સપ્લી હોય પૂરેપૂરી ડિટેલ્સ ભરવી, ઓકે, જેટલી તમારી ડિટેલ અત્યારે પૂરતી જરૂરી હોય આપણા મંથલી એક્ઝામમાં એ તમારે ભરવાની રહીએ। જેમ કે અહીંયા તમારું નામ તમારે લખવું ફરજિયાત છે, દસમું ધોરણ કયો ક્લાસ એ બી કે સી, બરોબર, અને અહીંયા તમારા રોલ નંબર। ઓકે ચાલો, હવે જો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો કોઈ પણ સપ્લી હોય જનરલી આવી રીતે કોરી હશે। હું તમને એક ઉદાહરણ આપું કે આવું કોઈ નોર્મલ પેજ હશે, ઓકે, હવે આવું નોર્મલ પેજ હોય એમાં સૌથી પહેલું આપણું સ્ટેપ શું, જયારે આપણે આપણી પાસે એક્ઝામની સપ્લી આવે ત્યારે સૌથી પહેલા આપણે શું કરવાનું, હવે પ્રેક્ટિસ તમારે અત્યારથી પાડવી પડશે કે જેથી તમે ત્યારે પ્રેઝન્ટેશન એકથી સારું તમે કરી શકો। તો સૌથી પહેલા આવી કોઈ સપ્લી હોય એમાં બંને બાજુ સ્કેલની મદદથી લીટી દોરી લેવી, પેન્સિલની હું તમને જો આપું, તમને ઉદાહરણ આપું, જેમ કે તમે જો આપણું આ સૌથી સપ્લીનું પહેલું પેજ છે, તો આ પહેલા પેજ ની અંદર તમે જુઓ અહીંયા પણ એક સપ્લી એક પેન્સિલથી લીટી દોરેલી છે અને સેમ એઝ અહીંયા પણ તમે પેન્સિલ થી એક લીટી દોરેલી છે, તો એક સ્કેલ નહીં, તમારી પાસે પ્લાસ્ટિકની સ્કેલ હશે જ પાઉચમાં, તે રહી અને આ બંને બાજુ પહેલા તો લીટી જે છે એ દોરી લેવી, કે જેથી આપણે બોર્ડની અંદર પંચિંગ થતું હોય, એક સાથે ઘણા બધા પેપર જે છે બંચમાં લેવાતા હોય મૂકાતા હોય તો જે કિનારી હોય એ ફાટે, તો આપણના આપણે જે કંઈ પણ શબ્દ હોય એ કહેવાય ને કે દોષ થવાનો ભય ન હોય। માની લો તમે આયા કોઈ મેઇન પોઈન્ટ આમ લખતા હોય અને મેઇન પોઈન્ટ લખો તો કોઈ બધા એક સાથે ઉપડતો એમાં ફાટી ગયું, તો એટલે બેટર એ જ રહે કે બંને બાજુ પહેલા તો પેન્સિલથી તમે એક મસ્ત મજાની લાઈન દોરી લો। ઓકે, તમે જો આ એક મસ્ત મજાની પેલા ઇમેજ જો, તો આ ઇમેજ ની અંદર પ્યોરલી તમને એક મસ્ત મજાની પેન્સિલ થી આખી લીટી દોરી લે દેખાશે। ઓકે, બીજું તો કે આપણે અહીંયા ટોટલ એ બી સી ડી એવી રીતે વિભાગ આવે આપણા પેપરની અંદર, તો એની અંદર આપણે મંથલી એક્ઝામ હોય તો પણ ભલે કે બોર્ડની એક્ઝામ હોય તો પણ ભલે, પણ તમારે જે સેક્શન આપેલા હોય વિભાગ આપેલા હોય સેક્શન એ સેક્શન બી સેક્શન સી સેક્શન ડી, એ તમે જો અહીંયા જે ઇમેજમાં દર્શાવેલું છે તમે અહીંયા પણ જોઈ શકો છો કે એકદમ મોટા અક્ષરે લખ, ઓકે, તમે જુઓ ધ્યાનથી તો વિભાગ એ અતિશય મોટા અક્ષરે લખેલો છે। બીજું તો કે તમે ધ્યાનથી અવલોકન કરશો તો તમને જણાશે કે જે આ લખવાની જે સ્ટાઇલ છે એની બોલ પેન અને આ બોલ પેન બંનેમાં તમને થોડો ફેર લાગશે, આ વિભાગ એ લખેલું જે છે એ ડાર્ક બોલ પેન થી લખેલું છે। હવે જો બોર્ડ તમને એમ કહે છે કે આપણા બોર્ડના નિયમ પ્રમાણે તમારે બ્લુ સિવાય તમે એકે બોલ પેન છે તમે વાપરી શકો નહીં, બ્લેક રેડ ગ્રીન તમે એક પણ પ્રકારની બોલ પેન વાપરી શકો નહીં,
ઓકે ઇટ્સ ઓકે કે આપણે પ્રેઝન્ટેશનમાં અલગ અલગ બુલપેન વાપરવાની મનાઈ છે, પણ આપણી માટે પેન્સિલ વાપરવાની તો છૂટ જ છે. બીજું આપણા માટે બુલપેન બ્લુ વાપરવાની છૂટ છે, તો બ્લુમાં પણ વધારે ઘાટી બ્લુ બુલપેન આવે. જેમ કે હું તમને કહું એસએસ બોલ્ડ, ઓકે મેં તમને લેક્ચરમાં પણ વર્ણન કર્યું છે કે એસએસ બોલ્ડ આવે બુલપેન, તો એનો જે પોઈન્ટ જે છે એ જાડો આવે. ઓકે બીજી તમે બીજી ઘણી બધી પાત્ર પોઈન્ટ કરી છે, એસએસ નેચરલ છે, એવી ઘણી બધી જે બોલપેન હોય સેરોગ્રીન પર છે એવી, તો એ પાત્ર પોઈન્ટની બોલપેન છે, આ જાડા પોઈન્ટની બોલપેન છે. તો આ જાડા પોઈન્ટની બોલપેન જે છે એનો ઉપયોગ તમે આવા હેડિંગ બાંધવા માટે, તમે ઇમેજમાં જુઓ તો તમે હેડિંગ બાંધવા માટે તમે આવા બોલપેનનો ઉપયોગ કરી શકો, તો જેથી આમ હાઈલાઈટ થાય, જેથી આમ વચાય કે ના ના આ વિભાગ એ ચાલુ છે. ઓકે તો વિભાગ એ આવી રીતે, પછી જો એકદમ મેં જે હળવેકથી પેન્સિલથી લીટી દોરી કાંઈ આમ ભભકો પ્રેઝન્ટેશન, પ્રેઝન્ટેશન એટલે હું એમ નથી કરતો નકર તમે 5-10 મિનિટ તમારા પેપરની બગાડો, ના આપણી 5-10 મિનિટ આપણા પેપરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા પણ પ્રેઝન્ટેશન માટે તમે 1-2 મિનિટ તમે ફાળવી શકો, એમાં તમારે કાંઈ આમ ફૂદેડી કરવાની એવું કંઈ નથી કરવાનું. જસ્ટ મેં સિમ્પલ દોરેલું છે એ જ મુજબ વિભાગ એ નીચે તમારે હળવેકથી પેન્સિલથી બે લીટી દોરી લેવાય, બીજું કાંઈ નહીં જસ્ટ. ત્યારબાદ તો કે અહીંયા જો આપણે પેલો સેક્શન હશે આપણી પેપર સ્ટેન મુજબ, અને આપણે અહીંયા પણ તમને કાયદા ખાલી જગ્યાએ એમસીક્યુ જોડકા કેવું પૂછેલું હોય, તો અહીંયા 1, 2, 3 હવે ઘણા શું કરે ખબર વિદ્યાર્થી મિત્રો કે ક્વેશ્ચન લખે પૂરેપૂરું. હવે ક્વેશ્ચન લખવાની હકીકતમાં જરૂર જ નથી, તમને જસ્ટ જવાબ માંગેલો છે તો આપણે ટાઈમ બચાવો. જસ્ટ એમસીક્યુ હોય તો ખાલી એમસીક્યુ લખો કે એમસીક્યુ એ વોટ એવર ઓપ્શન આપેલો છે, બી વોટ એવર ઓપ્શન આપેલો છે. ઓકે તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો તમને 5-6 ક્વેશ્ચન મેં લખેલા છે એક એક માર્કના, તો એમાં જો મેં બધા લીધો. સૌથી પહેલું પહેલું જે છે એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તમને એમ કીધું ખાલી જગ્યા જે છે એની સંયોજકતા 2 છે, તો એમાં કોપર જવાબ આવતો હોય ફોર એક્ઝામ્પલ, તો જો અહીંયા લખેલો છે કોપર. એવી જ રીતે અમે બંધારણ લખેલું છે, જે તમે જે કેમિસ્ટ્રીમાં ભણશો આગળ, હું એમ નથી કહેતો કે આ બધું તમને આવડવું જોઈએ, પણ મેં કેવી રીતે લખેલું છે ને તમે જુઓ. પછી જો બીજું પણ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, ત્રીજું જે ક્વેશ્ચન છે બરોબર એ ખરા ખોટાનું ઉદાહરણ છે, તો ખરા ખોટામાં લખે હા આ વિધાન સાચું છે એવું કાંઈ લખવાની જરૂર નથી. તમને એવું કારણ નથી પૂછેલું એક માર્કમાં, તમને ખાલી એટલું પૂછેલું છે કે વિધાન સાચું છે કે ખોટું, ખરું છે કે ખોટું એ ખાલી વર્ણવો. તો જસ્ટ તમારે ખાલી એટલું લખવાનું કે ખરું, ખોટું એટલે લખવાનું ખોટું, બીજું કાંઈ લખવાની જરૂર નથી. ત્યારબાદ ઓપ્શન આપેલા છે આ એમસીક્યુ ટાઈપનું હોય, તો જો મેં લખેલું છે કે એ કરી લખેલું છે ડોગરેનો, તમને ફોર એક્ઝામ્પલ ડી આન્સર હતો તો ડી આપેલા તમામ, તો એમસીક્યુ નો ઓપ્શન લખવાનો કે એ બી સી કે ડી કયો છે, અને બાજુમાં એ જવાબ લખવાનો. ફોર એક્ઝામ્પલ ડી આપેલા તમામ, આપણે લખેલું છે એ ડોગરે. ઓકે ત્યારબાદ તો કે જો જોડકા જોડો એનું ઉદાહરણ આપેલું છે કે સી ઓપ્શન, તો કે પહેલામાં બી બીજામાં સી ત્રીજામાં એ, તો આ જોડકા જોડોનું એક ઉદાહરણ છે. ત્યારબાદ વળી પાછું અગેન છઠ્ઠું જે ખાલી જગ્યા છે મિથેન કરીને ખાલી જગ્યા છે, એટલે કે ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો જો આખે આખો એક સેક્શન પૂરો થયો, ઓકે તમને અહીંયાથી આછું દેખાતું મેં તમને આખે આખી સ્ક્રીન આપેલી છે. હવે તો કે જો અહીંયા તમે આપણો આખો એક વિભાગ એ પૂરો થયો, એમાં 5 ક્વેશ્ચન હોય તો પણ ભલે, 3 ક્વેશ્ચન હોય તો પણ ભલે, કે 7 ક્વેશ્ચન હોય તો પણ ભલે, ગમે એટલા ક્વેશ્ચન હોય, ઓકે જેવો પૂરો થાય એટલે તમારે ડબલ લીટી પેન્સિલથી દોરી લેવાની હળવેકથી. કેવી ડબલ લીટી? જો મેં નીચે દોરેલી છે એકદમ ડબલ લીટી, એટલે ત્યાં એક્ઝામિનરને ખબર પડે કે અહીંયા તમારો વિભાગ એ પૂરો થાય છે. ઓકે તો વિભાગ એ પૂરો થયો પછી હંમેશા નવો સેક્શન નવા પાને લખવાનો, એટલે કે નવો વિભાગ જે છે એ નવા પાને લખવાનો, ક્યારે અહીંયાથી વિભાગ બી શરૂઆત નહીં કરવાની, હંમેશા નવો વિભાગ નવા પાને જ હોય. તો ચાલો આપણે ફરી પાછા પેજ ફેરવીએ, તો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે આપણું બીજું પેજ, તો તમે બીજું પેજ જુઓ તો બીજા પેજ ની અંદર તમે અહીંયા જોઈ શકશો વિભાગ બી, તો એમાં પણ મેં જો પેન્સિલથી દોરેલા છે આકાર. ઓકે મેં તમને હમણાં જ કીધેલું હતું કે આખી સપ્તાહમાં પહેલા તો આવી રીતે ફટાફટ પેન્સિલથી આવી લીટી દોરી લેવી, આ તો તમે એક્ઝામ પહેલા પણ તમે કરી શકો અત્યારની મંથલી એક્ઝામમાં. તો ઓકે તો આવી રીતે સ્કેલથી આખી લીટી દોરી નાખવાની તમને દેખાય. બીજું હવે જો વિભાગ બી એવું લખેલું છે, તો જો મેં ડાયરેક્ટ એસએસ બોર્ડથી લખેલું છે વિભાગ બી, અને પછી એક મસ્ત મજાની લીટી દોરેલી છે પેન્સિલથી, કાંઈ ભક્કું પ્રેઝન્ટેશન નથી, બસ નાનું આમ તો મસ્ત મજાનું સિમ્પલ પ્રેઝન્ટેશન છે. ત્યારબાદ તો કે જો ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 23 નું આન્સર આપવા માંગુ છું, તો જો મેં ઘાટાક્ષરે લખેલો છે એસએસ બોર્ડથી જ કે 23 આન્સર, ઓકે 23 આન્સર,
મારી રીતે એક્ઝામ્પલ તરીકે ક્વેશ્ચન નંબર 15 નો આન્સર લખવાનો, તો એ લખવાનું 15 આન્સર. પછી તો કે કેના ઉપર પ્રશ્ન પૂછ્યો છે એ આખો પોઈન્ટ હાઇલાઇટ કરવા એસએસ બોલ્ડ થી. જેમ કે અહીંયા જો લખેલું છે કે અવરોધ ના શ્રેણી જોડાણ ના ફાયદા, જો અહીંયા મેં પણ લખેલું છે, તમે અહીંયા લાઈવ જોઈ શકશો અને તમારી સ્ક્રીનમાં જોઈ શકશો કે અવરોધ ના શ્રેણી જોડાણ ના ફાયદા. તો જો આખું ડાર્ક બોલ પેન થી લખેલું છે એસએસ બોલ્ડ થી, અને નીચે એક મસ્ત મજાની પ્રેઝન્ટેશન થી લીટી દોરેલી છે કે જેથી એક્ઝામિનર ને ખબર પડે આ કેના વિષયનો પ્રશ્ન છે. ઓકે, તો જો મસ્ત મજાનો તમને આખો કોપી ખબર પડે કે અવરોધ ના શ્રેણી જોડાણ ના ફાયદા. પછી નીચે જો બે પોઈન્ટ આવે તો મેં પેલું કરી લખેલું છે, પેલો પોઈન્ટ ઈ પણ જો મેં જેમ બને છૂટો લખેલો છે. ઘણા વિદ્યાર્થીઓ એકદમ ખીચો ખીચ ભરી દીધી, અરે યાર તમને અહીંયા સપ્લી જોઈએ એટલી આપશે, ચિંતા કરો માં. તો બેટર છે છૂટું છૂટું લખો, એટલું બધું છૂટું નહીં કે આપણે પેજ વધારવાથી કામ છે, પણ તમે એવી રીતે સુઘડ સ્વચ્છ અક્ષરેથી લખો કે જેથી આમ ચોખ્ખું લાગે તમારું લખાણ. તો તમે ધ્યાનથી જુઓ તો આખો પેલો પોઈન્ટ મેં લખેલો છે, ઓકે, એમાં પણ જરૂર પડે મેં લીટી છોડેલી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ જે છે એમાં પણ મેં લીટી છોડેલી છે, અને બીજો પોઈન્ટ પણ મેં મસ્ત લખેલો છે. જેવો ક્વેશ્ચન પૂરો થાય એટલે તરત ડબલ લેટ આખી દોરેલી છે કે જેથી એવું ક્વેશ્ચન કરે છે કે આ 23મો ક્વેશ્ચન અહીંયા શું થયો, પૂરો 23મો ક્વેશ્ચન અહીંયા પૂરો થયો. ત્યારબાદ આ જે ક્વેશ્ચન જોઈ આકૃતિ વાળો, તો કે જો 22મો આન્સર કરીને મેં લખેલો છે તો અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. ઓકે, તો અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને આપાત થતું કિરણ. તમને અહીંયા બે ક્વેશ્ચન પૂછેલા છે કે બે કિસ્સાની આકૃતિ દોરો કે અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અને મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતું કિરણ. તો જો મેં પેલું કરી અને પેલાની મસ્ત મજાની આકૃતિ દોરેલી છે, પેલું આખું હેડિંગમાં લખેલું છે ડાર્ક એસએસ ગોલ્ડ થી, પછી મસ્ત મજાની પેન્સિલથી આકૃતિ દોરી અને મેં જે બોલ પેનો એનાથી આખી લીટી દોરેલી છે, અથવા ચોખ્ઠું બનાવી દીધું કે જેથી એક્ઝામિનર તરત ખબર પડે કે ઓહો આ મસ્ત મજાના ચોખ્ઠાની અંદર આકૃતિ દોરેલી છે. પછી એવી જ રીતે બીજો ક્વેશ્ચન લખેલો છે કે જે ચોખ્ઠાથી મેં આખો લખેલો છે, તો આ પેલું અને બીજું બંને ક્વેશ્ચન એવી રીતે લખેલા છે. ઓકે, તો આ બીજો મસ્ત મજાની છૂટી છૂટી અને મસ્ત મજાની તમે આકૃતિ દોરી શકો છો. ત્યારબાદ જો નવો સેક્શન ચાલુ થઈ છે તો આપણે લખ્યું કે વિભાગ સી, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકશો. ઓકે, આ હું અત્યારે ઘૂસી નાખું તો તમે જોઈ શકશો વિભાગ સી. તો આ વિભાગ સી ની અંદર તમે જુઓ કે સિમ્પલ આપણા નિયમ મુજબ મેં મસ્ત મજાની ના નિયમથી સિમ્પલ પેન્સિલથી બે લીટી દોરેલી છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન જે વોટ એવર જે કઈ પણ હોય, ફોર એક્ઝામ્પલ 32મો આન્સર છે તો મેં લખેલું છે 32 આન્સર, એની નીચે મસ્ત મજાની હળવેકથી લીટી દોરી લીધી. નીચે અગત્યનો પોઈન્ટ, તો કે જો આ એક પ્રકારનો દાખલો છે તો મેં બધા પ્રકારના પેટર્ન લઈ લીધા છે. પહેલા મેં સિમ્પલ ક્વેશ્ચન લીધો બે માર્કમાં, પછી તો કે તમને આકૃતિ વાળો ક્વેશ્ચન પૂછે તો કેમ આકૃતિ દોરવી, હવે તો કે દાખલો પૂછે તો જો દાખલો પૂછે તો પેલા તો ડાયરેક્ટ ગોલ પેનથી લખી નાખવાનું કે અંતર્ગોળ લેન્સ માટે તમને કઈ કઈ વિગત આપેલી છે રકમમાં, કે આ કેન્દ્ર લંબાઈ આપેલી છે, પ્રતિબિંબ અંતર આપેલું છે, અને વસ્તુ અંતર એનું મોટું શોધવાની છે, એટલે આપણે વરરાજા દર્શાવી દીધા. પછી જે અગત્યના સૂત્ર હોય એને ડાયરેક્ટ બોલપેનથી વર્ણવ, જેમ કે લખેલું છે જો લેન્સનું સૂત્ર ડાયરેક્ટ બોલપેનથી લખેલું, એના ઉપરથી ગણતરી કરી અને જે જવાબ એવો એકદમ મસ્ત મજાનું ચોખ્ઠું કહ્યું ચોરસ દોરેલું, કે જેથી એક્ઝામિનરને ડાયરેક્ટ હાઇલાઇટ થાય કે ઓકે આ આન્સર સાચો છે. હવે આન્સર સાચો ક્યારે હોય, જયારે તમે સાચી ગણતરી કરી હોય તો જ. ઓકે, તો ડાયરેક્ટ તમારો આન્સર જોઈને પણ એક્ઝામમાં માર્ક આપી દે. ત્યારબાદ મોટામણી જે છે એ પણ મેં જો ડાર્ક બોલપેનથી લખેલું છે સૂત્ર, અને પછી એની ગણતરી કરી અને ડાયરેક્ટ બોલ આખું ચોખ્ઠું દોરેલું છે. ત્યારબાદ આખો જે આ ક્વેશ્ચન પૂરો થયો, વિભાગ સી નો આખો જે ક્વેશ્ચન પૂરો થયો બરોબર, એટલે મેં અહીંયા નીચે લીટી દોરી, એટલે એક ક્વેશ્ચન પૂરો થયો ડબલ લીટી દોરી હતી જેથી ખબર પડે. પછી તમને કોષ્ટક વાળા આખા ક્વેશ્ચન પૂછે કે કોષ્ટક દોરવાનું કે વર્ગીકરણ કરવાનું કે, તો જો ત્યાર પછી એક ક્વેશ્ચન મેં લખેલો છે 29, તો એની અંદર આપણે જો અલગ અલગ કોષ્ટક દોરેલા છે એવું છૂટું છૂટું અને મસ્ત મજાનું લખેલું છે આજ રીતે, અને પછી ક્વેશ્ચન પૂરો થાય તો અહીંયા ડબલ લીટી દોરી લેવાની. તો અહીંયા તમે જે મેઇન જે કોષ્ટક હોય, ફોર એક્ઝામ્પલ જનરેટર અને મોટર બે વચ્ચેનો તમને તફાવત પૂછ્યું, તો જેના વિશે તફાવત પૂછ્યો છે એ ડાયરેક્ટ બોલપેનથી લખવાનો, નીચેના જે પોઈન્ટ હોય એ બધા આછી બોલપેન એટલે કે આપણી નોર્મલ પાતળા પોઈન્ટ વાળી બોલપેનથી યુઝ કરવા. તો જો આમાં મેં અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અંતઃસ્ત્રાવ અને કાર્ય એ આપણને પૂછેલું છે તો મેં ડાર્ક બોલપેનથી લખ્યું, બાકીનું બધું પાતળા બોલપેનથી વર્ણવેલું છે, એટલે કે પાતળા પેનથી પાતળા પોઈન્ટથી મેં વર્ણવેલું છે.
ત્યારબાદ ચાર માર્કનો જે ક્વેશ્ચન આપણે કહીએ વિભાગ ડી, તો જે વિભાગ ડી જે છે ચાર માર્કનો આપણે ગુણ જે છે એમાં આવતા હોય તો વિભાગ ડી અગેન એસએસ બોલથી દર્શાવેલો છે, પાતળા નાની અંગથી નીચે પેન્સિલથી લીટી દૂર નહીં થી. હવે 35મો આન્સર, તો જો કે એની અંદર આપણને બે ક્વેશ્ચન પૂછેલા છે, પાચન તંત્રમાં પીએચ નું મહત્વ અને બીજો ક્વેશ્ચન આપણને પૂછેલો છે વિરંજન પાઉડર, એક નો બે માર્ક એટલે બે પૂછેલા એટલે ચાર માર્ક નો ક્વેશ્ચન થયો. તો વિભાગ ડી માં પૂછેલું છે, તો જો મેં પેલો પોઈન્ટ કરી અને પેલો ક્વેશ્ચન આખો હાઈલાઈટ કર્યો કે આપણા પાચન તંત્રમાં પીએચ નું મહત્વ, આખા મેં ડાયરેક્ટ બોલપેન થી વર્ણવેલું છે બરોબર, પછી નીચે મસ્ત મજાની લીટી દૂર નહીં સિમ્પલ, અને પછી એના જો અગત્યના પોઈન્ટ લખેલા છે એમાં પણ જે જે અગત્યના પોઈન્ટ હતા એ તમે જો અવલોકન કરો તો એ મેં ડાર્ક બોલપેન થી લખેલા છે, એક હાઈલાઈટ કરેલા છે કે જેથી એક્ઝામિનર જ્યારે ચેક કરે મેઇન મેઇન શબ્દ જો એના પર ખબર પડી જાય કે હા ભાઈ મેઇન મેઇન પોઈન્ટ આવી ગયા. ઓકે, જેમ કે જો તમે બીજો પોઈન્ટ જોશો તેમાં એક થી ત્રણ, ત્રીજા પોઈન્ટમાં પેપ્સિન, ચોથા પોઈન્ટમાં એસિડિટી, પાંચમા પોઈન્ટમાં પ્રતિષિત પદાર્થો અને છઠ્ઠા પોઈન્ટની અંદર જે પ્રતિષિત પદાર્થોના ઉદાહરણ હતા એ મેં ડાર્ક બોલપેન થી વર્ણવેલા છે, જેથી આખું પેપર કેવું લાગે સિમ્પલ સોબર અને એકદમ મસ્ત મજાનું પ્રેઝન્ટેશન વાળું પેપર લાગે, ભક્કોય ન લાગે અને સૌ સાદગી ન લાગે, એક્ઝામિનર ને પેપર જોવાની બહુ મજા આવે અને તમને પણ મજા આવે કે તમે કોઈ પણ પેપર જોવો તો કેવું મસ્ત લાગે. ઓકે, ત્યારબાદ આપણને ફિનિશ ક્વેશ્ચનમાં બીજો પૂછેલો હતો વિરંજન પાઉડર, તો આપણે બીજો કહેલી ટાઇટલ મારી વિરંજન પાઉડર. ઓકે, એનું સૂત્ર હતું કે એનું સૂત્ર છે મેં પાછું એસએસ ગોલ્ડ થી વર્ણવેલું છે કે જેથી સૂત્ર હાઈલાઈટ થઈ, એના ઉપયોગ તો કે જો એના દરેક ઉપયોગ જે છે એ મેં લખેલા છે. ઓકે, અને પછી જેવો ક્વેશ્ચન પૂરો થાય એટલે નીચે ડબલ લીટી દોરેલી છે. ઓકે, તો આવી રીતે પેલા તો હાસ્યમાં હાસ્ય થયું એનાથી આપણું પેજ છે એમાં બંને બાજુ સ્કેલ થી લીટી દોરી લેવી, એની અંદર દરેક પ્રશ્ન લખવા, વિભાગ જે છે એ ડાયરેક્ટ બોલપેન થી મેં કીધું એમ સજેશન આપ્યું છે એ મુજબ તમે લખો, નીચે હળવેક થી પેન્સિલ ની સિમ્પલ સોબર લીટી દૂર નાખવાની અને જે મેઇન ક્વેશ્ચન આવે આવી રીતે લખવાના રહીએ. ઓકે, તો આ દ્રષ્ટિ એક ઉદાહરણ હતું, તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે પ્રેઝન્ટેશન કેવી રીતે આપણે કરી શકાય.